ધાનેરામાં ગત મોડી રાત્રે શરૂ થયેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ઘરકવા જોવા મળી રહ્યા છે ધાનેરામાં ગત મોડી રાત્રેથી હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાનું આગમન થયું છે ધીમી ધારે વરસી રહેલા વરસાદે સવારના દસ વાગ્યા સુધી તો સમગ્ર ધાનેરા શહેરમાં પાણી જ પાણી કરી નાખ્યું છે ધાનેરાના જાહેર રસ્તાઓ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો ગુજરાતથી રાજસ્થાનને જોડતો માર્ગ પર પાણી ભરાઈ જવા પામ્યો છે અને ધાનેરાની તુલસીનગર સોસાયટીમાં આવેલ દુકાનો સુધી વરસાદી પાણી પહોંચી જતા દુકાનદારો મૂંઝવણમાં મુકાયા છે ધાનેરાની તુલસીનગર સોસાયટી હિંગરાજનગર સોસાયટી કૈલાસનગર સોસાયટી સહિતની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે જેથી કરીને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાત કરવામાં આવે કૈલાસનગર સોસાયટીની તો કૈલાસનગર સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામે છે ત્યાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે લોકો પણ સ્થાનિક તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી પાણી ભરાઈ જવાના કારણે અહીંના લોકોએ પોતાના બાળકોને આજે સ્કૂલ પણ મૂક્યા નથી લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે ને કાયમી પાણી ન ભરાય તેવું નિરાકરણ લાવવામાં આવે રહેણાંક વિસ્તાર સહિત હાઈવે વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી રામભાઈ સોલંકી સહિતની વિવિધ ટીમો બનાવી વરસાદના પાણી નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું કંઈક એવો જ ઘાટ ધાનેરામાં ઘડાયો છે કેમકે અત્યાર સુધીની કેટલીક ગટરો બ્લોક છે તે બાબતની માહિતી નગરપાલિકા પાસે પણ નથી અને આજે અચાનક વરસાદી પાણી ભરાઈ જતાં ધાનેરા નગરપાલિકા ગટરોની સાફ સફાઈ કરવાના કામે લાગી છે નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુદ્ધના ધોરણે વિવિધ ટીમો બનાવી વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે અત્યાર સુધી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવી કે નહીં તે એક મોટો સવાલ છે સુરિત કલ્ચર ધાનીરા